નમસ્તે વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? શ્રી તક્ષશિલા શિક્ષણ સંકુલ દ્વારા આયોજિત ઓનલાઈન એજ્યુકેશન શ્રેણીમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રો તેમજ વાલી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો બાળ મિત્રો, આજનો અભ્યાસ ધોરણ 3 વિષય ગણિત ગમ્મત, એમાં આપણે એસાઇનમેન્ટ કરતા હતા, બરાબર? એસાઇનમેન્ટમાં આપણે ભાગ 1 અને ભાગ 2 પ્રશ્ન નંબર 3 અ સુધી આપણે જોઈ ગયા હતા, બરાબર ને? સરવાળાના દાખલા કર્યો ત્યાં સુધી આપણે શીખી ગયા હતા. તો બાળમિત્રો, આજે પ્રશ્ન નંબર 3 બ વ્યવહારુ દાખલા આવશે, બરાબર? એના વિશે જોઈશું. તો ચાલો પ્રશ્ન નંબર 3 બ એમાં આપણે જુઓ. 3 બ માં પહેલો દાખલો આપણે સરવાળા કરો પ્રકરણ નંબર 3ના જોઈ ગયા હતા, બરાબર? એમાં આજે બીજા નંબરમાં જે વ્યવહારુ એટલે કે કોયડા ઉકેલના દાખલા છે તેના વિશે આપણે જોઈએ. તો રકમ વાંચીએ પહેલાં. જુઓ, રકમ વાંચો. તમારી પાસે અત્યારે એસાઇનમેન્ટ તો હશે નહીં, બરાબર? કદાચ જો PDF તમને મળી ગઈ હોય તો એ તમારી પાસે રાખી શકો છો, અથવા તો આમાં તમારે વિડીયોમાં ધ્યાન આપવાનું છે. ઉર્મી પાસે 209 રૂપિયા હતા. કેટલા હતા ઉર્મી પાસે? 209 રૂપિયા હતા, બરાબર? ઉમંગે તેને 309 રૂપિયા આપ્યા. ઉમંગે તેને કેટલા રૂપિયા આપ્યા? 309 રૂપિયા. હવે ઉર્મી પાસે કેટલા રૂપિયા થયા? તો જુઓ, ઉર્મી પાસે કેટલા હતા? 309 રૂપિયા. 209 અને 300 રૂપિયા ઉમંગે એને આપ્યા. તો હવે તેની પાસે કેટલા રૂપિયા થશે? કુલ કેટલા થાય એવું આવે એટલે શું કરવાનું? આપણે સરવાળો કરવાનો છે, બરાબર? આ રીતનો અહીંયા આગળ દાખલો છે, બરાબર? અહીંયા આગળ નીચે એની ગણતરી કરી છે. તો જુઓ, આપણે જવાબ આ રીતના એટલે કે દાખલો આ રીતના ગણવાનો છે. 209 રૂપિયા ઉર્મી પાસે હતા વત્તા 309 રૂપિયા ઉમંગે આપ્યા, બંનેનો સરવાળો કરવાનો છે. તો કુલ કેટલા રૂપિયા થયા? કેટલા રૂપિયા થયા અને અહીંયા આગળ થયા એવું લખ્યું હોય એટલે આપણે સરવાળો, બાકી રહ્યા એવું લખ્યું હોય તો બાદ બાકી કરવાની છે. ચાલો, 9 વત્તા 9 કેટલા થાય? તો આપણે ગણવાનું, મેં તમને ગયા ભાગમાં શીખવાડ્યું સરવાળાના દાખલામાં, બરાબર? 9 ગણો પછી બીજા 9 ગણો તો 12 લાગી, એટલે 9 પછી બીજા 9 ગણી નાખવાના. 9 પછી ગણતરી કરવાની આપણે ક્યાંથી? આ તમારા 3, 300, 309 આંગળીઓ છે, બરાબર? તો 9 પછી 10, 11, 12, 13, 14, 15, 16, 17 અને 18. તો 18 નો 8 વધી પડી 1, બરાબર? ચાલો, તો અહીંયા આગળ 0 છે ને એની ઉપર વધી 1 છે, એની નીચે પણ 0 છે એટલે 1 નો 1 અને અહીંયા આગળ 2 વત્તા 3 કેટલા થાય? 5, બરાબર? 2 પછી બીજી 3 આંગળીઓ ગણો, 3, 4 અને 5, બરાબર? આ રીતના 3, 4 અને 5 અહીંયા 5 લખી દેવાનું. અને સામે તમારે એની વિગત લખવી પડે, બરાબર? કે 209 રૂપિયા શું હતું? તો ઉર્મી પાસે હતા વત્તા 309 રૂપિયા શું હતું? અહીંયા આગળ તમને રકમમાં આપેલું છે. 309 રૂપિયા કોને આપ્યા? ઉમંગે. તો અહીંયા લખવાનું 309 રૂપિયા ઉમંગે આપ્યા. પછી જવાબ આવે ત્યાં આગળ લખવાનું 518 રૂપિયા કુલ ઉર્મી પાસે થયા, બરાબર? અહીંયા પછી નીચે આ પણ લખવાનું, માટે આ 3 ટપકાને શું કહેવાય? માટે. માટે હવે ઉર્મી પાસે કુલ રૂપિયા 518 થયા, બરાબર? ચાલો, આ રીતનો દાખલો તમારે ગણવાનો છે. આ બધા જ દાખલા તમારે તમારા ગણિતની નોટબુકમાં એસાઇનમેન્ટ લખ્યું છે એની નીચેથી જ ચાલુ કરવાના છે અને આ દાખલા લખવાના છે, બરાબર? તમે લખશો, ગણશો તો જ તમને વ્યવહારુ કોયડા ઉકેલના દાખલા ફાવશે. સરવાળો જ છે, ફક્ત વિગત તમારે યાદ રાખવાની છે. હવે જુઓ, એના પછીનો ત્રીજા નંબરનો દાખલો જુઓ કે એક ટોપલામાં 544 કેરીઓ હતી, તેમાં બીજી 288 કેરીઓ નાખી. હવે ટોપલામાં કેટલી કેરીઓ થઈ? તો એનો જવાબ જોઈએ આપણે. એક ટોપલામાં કેટલી કેરીઓ હતી? 544. તેની સામે લખવાનું 544 કેરીઓ હતી.
તેમાં બીજી 288 કેરીઓ નાખી, તો વત્તા 288 બીજી ઉમેરી. હવે આપણે એનો સરવાળો કરીશું, કુલ કેટલી થઈ એવું આવે ને, કેટલી કેરીઓ થઈ, એટલે કે સરવાળાનો દાખલો છે આપણે. તો 4 વત્તા 8, 4 પછી આપણે બીજી 8 એમાં ગણતરી કરીને ઉમેરવાના છે, બરાબર. અહીંયા આગળ જો તમારે આ 3, આ 3, 6 અને આ 2, 8 અહીંયા સુધી થશે, બરાબર. 4 પછી ગણો, આ 9, 10, 11, 12, 13, 14, 15 અને 16, બરાબર. અરે 4 ને 8, 12. 4 પછી 5, 6, 7, 8, 9, 10, 11 અને 12. 12નો પગડો બધી પડી 1. 4ની અંદર 1 બધી ઉમેરી તો કેટલા થાય? 5. 5માં બીજા 8 ઉમેરવાના. 5 પછી આપણે 8 ફરી ગણો, અહીંયા આગળ 8 પૂરા થાય આપણા, બરાબર. તો 5 પછી 6, 7, 8, 9, 10, 11, 12 અને 13. તો 13નો 3 વધી પડી 1. 5 ને 1, 6. 6માં બીજા 2 ઉમેરી તો કેટલા થાય? 8, બરાબર. તો અહીંયા આગળ શું જવાબ થયો? 832 કુલ કેરીઓ થઈ, બરાબર. પછી નીચે માટે કરીને ટોપલામાં કુલ 832 કેરીઓ થઈ. અહીંયા આગળ તમારે રકમમાં જે શબ્દ લખ્યો હોય એ જ અહીંયા લખી દેવાનો છે, પછી આ લખી દેવાનું છે. થઈ ગઈ તમારી વિગત. આ રીતની વિગતથી દાખલો તમે લખેલો હશે તો તમારા 2 માર્ક્સ પૂરા મળશે. જો ફક્ત આ દાખલો જ ગણ્યો હશે તો આ બાજુના માર્ક્સનો બાજુનો 1 માર્ક્સ તમારો કપાઈ જશે, એટલે તમને 2 માર્કમાંથી 1 જ માર્ક્સ મળશે. એટલે આ વિગત તમારે લખવાની, બરાબર. ચાલો એના પછી ચોથા નંબરનો દાખલો. મોહિતે 678 રૂપિયાનું તેલ અને 299 રૂપિયાનું ઘી ખરીદ્યું, તેણે કુલ કેટલા રૂપિયાની ખરીદી કરી? ચાલો, મોહિતે કુલ એવું લખ્યું છે, કુલ કેટલા રૂપિયાની ખરીદી કરી, એટલે કે સરવાળાના દાખલા છે, બરાબર. ચાલો આ રીતની ગણતરી આપણે કરવાની. પહેલાં કઈ રકમ છે? 678. તો અહીંયા લખવાનું 678 રૂપિયાનું શું લીધું? તેલ. તો અહીંયા લખવાનું તેલ, બરાબર. વત્તા 299 રૂપિયાનું ઘી. તો અહીંયા 299 રૂપિયાનું ઘી એ રીતનું લખવાનું. પછી એનો સરવાળો કરીએ આપણે. તો 8ની અંદર 9 ઉમેરો. 8 પછી ગણવાના, 9 આંગળા ક્યાં થાય તમારા વેઢા પૂરા? અહીંયા, બરાબર. 8 પછી 9, 10, 11, 12, 13, 14, 15, 16 અને 17. 17નો 7 વધી પડી 1, બરાબર. તો 7ને 1 કેટલા થાય? 8. 8માં આપણે 9 ઉમેરીએ. 8 પછી ગણવાના, 9 આંગળા અહીંયા પૂરા થાય એટલું યાદ રાખવાનું. 8 પછી 9, 10, 11, 12, 13, 14, 15, 16 અને 17. ફરી 17 આવ્યા, તો 17નો 7 વધી પડી 1. 6ને 1, 7. 7માં 2 ઉમેરીએ તો કેટલા થાય? 9, બરાબર. ચાલો, જો શું જવાબ આવ્યો? 977 રૂપિયાની કુલ ખરીદી કરી. અહીંયા પછી લખવાનું નીચે દાખલો ગણાઈ જાય પછી માટે. 3 ટપકાને શું કહેવાય? માટે. 1 ઉપર અને 2 બાજુમાં, એટલે કે નીચે. મોહિતે કુલ રૂપિયા 977ની ખરીદી કરી. ચાલો 5માં નંબરનો દાખલો જોઈએ આપણે. કે સુનિલ પાસે 368 લાલ લખોટી અને 256 પીળી લખોટી છે, તો તેની પાસે કુલ કેટલી લખોટીઓ છે, બરાબર. ચાલો, સુનિલ પાસે કેટલી લખોટીઓ છે? 368 લાલ રંગની લખોટી. તો અહીંયા લખવાનો જવાબ કરીને 368 લાલ લખોટી કુલ કેટલી થઈ? તો આપણે સરવાળો કર્યો, બરાબર. વત્તા બીજી કઈ છે? 256 પીળી લખોટી. તો વત્તા 256 પીળી લખોટી. ચાલો આપણે ગણતરી કરીએ. 8માં 6 ઉમેરીએ. 8 પછી 9, 10, 11, 12, 13 અને 14. તો અહીંયા લખવાનું 14નો 4 વધી પડી 1, બરાબર. ચાલો એના પછી 6માં 1 ઉમેરીશું આપણે બધી, એટલે કેટલા થયા? 7. 7માં 5 ઉમેરીએ તો આપણા 5 ક્યાં પૂરા થાય? આ 5 આંગળીઓ લઈ લેવાની. 7 પછી 8, 9, 10, 11 અને 12. તો 12નો બગડો વધી પડી 1, બરાબર. ચાલો 3માં 1 ઉમેરીએ તો કેટલા થયા? 4. 4માં 2 ઉમેરે તો 4 પછી 5 અને 6. થઈ ગયા આપણા જવાબ, આવી ગયો 624. તો 624 સામે શું લખવાનું? કુલ લખોટી, બરાબર. પછી માટે કરીને લખવાનું. માટે સુનિલ પાસે કુલ 624 લખોટી છે, બરાબર.
ચાલો એના પછી છઠ્ઠા નંબરનો દાખલો જોઈએ. નરેશે 549નું શર્ટ અને 368 રૂપિયાનો બેલ્ટ ખરીદ્યો તો તેણે કુલ કેટલો ખર્ચ કર્યો? ચાલો, નરેશે શેની ખરીદી કરી છે? તો શર્ટ અને બેલ્ટ. તો આપણે જવાબ ગણીએ તો અહીંયા આગળ પહેલાં શું ખરીદ્યું એને? 549નું શર્ટ ખરીદ્યું, એટલે સૌ પ્રથમ આપણે લખીશું 549 રૂપિયાનું શર્ટ વત્તા 368 રૂપિયાનું શું ખરીદ્યું? બેલ્ટ. તો વત્તા 368 રૂપિયાનો બેલ્ટ, બરાબર. ચાલો, નવમાં કેટલા ઉમેરવાના છે? 8. નવમાં 8 ઉમેરીએ તો કેટલા થાય? તો આપણે ગણીએ, 9 પછી અહીંયા 8 પૂરા થાય આપણા, બરાબર. 9 પછી 10, 11, 12, 13, 14, 15, 16 અને 17. તો 17નો 7, વધી પડી 1, 4ને 1, 5. 5માં બીજા 6 ઉમેરવાના તો કેટલા થશે? 6 આંગળી ક્યાં પૂરી થાય આપણી? આ 2 આંગળી, બરાબર. તો 5ની અંદર 6 ઉમેરીશું, 5 પછી 6, 7, 8, 9, 10 અને 11. તો 11નો 1, વધી પડી 1. 5ની અંદર 1 ઉમેરીએ તો 6, 6માં બીજા 3 ઉમેરીએ તો કેટલા થાય? 6 પછી 7, 8 અને 9, બરાબર. 3 આંગળી ઉમેરીએ ને આપણે તો કેટલી થઈ? 9. શું જવાબ આવ્યો? 917 રૂપિયા કુલ ખર્ચ, બરાબર. ચાલો, એના પછી આપણે નીચે લખવાનું માટે કરીને. માટે નરેશે કુલ રૂપિયા 917 રૂપિયાનો ખર્ચ કર્યો, બરાબર બાળમિત્રો. તો અહીંયા થઈ ગયા આપણા સરવાળાના વ્યવહારુ દાખલા. હવે પ્રશ્ન નંબર 4 આવે છે. શું આવે છે? પ્રશ્ન નંબર 4, બરાબર. એમાં અવિભાગ છે. એમાં અવિભાગમાં શું સૂચના લખી છે? એક માંગ્યા મુજબ ગણ. તેમાં 3 દાખલા આપેલા હશે, એમાંથી 2 દાખલા ગણવાના છે, બરાબર. માંગ્યા મુજબ કરો, એમાં 3 દાખલામાંથી 2. અહીંયા એસાઇનમેન્ટમાં તમને વધારાના આપેલા છે તમારા સમજૂતી માટે, બરાબર. તમે વધારે પ્રેક્ટિસ કરી શકો ને એટલા માટે વધારે દાખલા આપેલા છે. તો જુઓ, અહીંયા આગળ આ રીતની તમારે રકમ લખેલી હશે કે 417 ઓછા, અહીંયા આગળ આ ગોળ ગોળ કર્યા છે, એ ખાલી સ્થાન છે, બરાબર. ખૂટતા સ્થાન પૂર્ણ કરો, એમાં ખાલી સ્થાન છે. તો એ ખાલી સ્થાનમાં નીચે જવાબ આપેલો છે કે 1માં કેટલા ઉમેરીએ તો 8 થાય, 4માં કેટલા ઉમેરીએ તો 1 રહે, બરાબર. અહીંયા આગળ બાદ કરવાના છે. અને અહીંયા આગળ 7, 7માંથી કેટલા બાદ કરવાના? 7માંથી 8 જાય ના જાય? તો શું કરીશું આપણે? બાજુમાંથી એટલે કે 1 પાસેથી આપણે 10કો લઈશું, બરાબર. તેની પર 10કો લઈએ તો શું વધે? 1 જ હોય આપણને, આપણે 1 લઈ લઈએ તો કશું ના વધે, એટલે કે 0. અને અહીંયા આગળ 7ના કેટલા થાય? મેં તમને બાદબાકીના દાખલામાં શીખવાડ્યું હતું, 1 હોય તો 11, 2 હોય તો 12, 3 હોય તો 13, બરાબર. એ રીતનું 7 હોય તો કેટલા કરવાના? 17. 17માંથી 8 બાદ કરીએ, બરાબર. હા, તમારે અહીંયા 17 હો, બરાબર. 17 બીટા પાડો, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16 અને 17. આ તમારે સમને સમજણ જલ્દી પડે એટલા માટે મેં લીટા કર્યા છે. બને તો વેઢાનો ઉપયોગ કરવાનો, બરાબર. 17 લીટા છે, એમાંથી કેટલા આપણે બાદ કરવાના? તો 8. 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. કેટલા બાકી રહ્યા? 3, 3, 6 અને 3, 9, બરાબર. તો અહીંયા આગળ લખવાના આપણે 9. અને અહીંયા આગળ તો 0 હતો, 0માંથી અહીંયા કેટલા મૂકીએ તો 8 વધે, બરાબર. તો એના માટે શું કરવાનું? આપણે 0 છે અને અહીંયા આગળ 9 લખવા પડે, બરાબર. 9 લખવા પડે તો અહીંયા 8 આવે. ચાલો, તો આપણે એની ગણતરી કરવાની છે. જો અહીંયા આગળ મેં દાખલો ગણેલો છે, 417 ઓછા, અહીંયા આગળ ખાલી સ્થાન છે અને અહીંયા આગળ 8 આપી દીધેલા છે, એની નીચે 1 અને 8 આપેલું છે, બરાબર. 7માંથી 8 નતા જતા તો આપણે 1 પાસેથી 10કો લીધો, બરાબર. તો અહીંયા આગળ કેટલા વધે? 0. અને અહીંયા આગળ 10કો લીધો એટલે 10 આવ્યા અને 7 હતા એટલે 17 થયા. 17માંથી 8 બાદ કર્યા તો 9 વધ્યા, બરાબર. ચાલો, તો અહીંયા આગળ 0 છે અને અહીંયા આગળ આપણે 8 લાવવાના છે.
શું જવાબ વધારવાનો છે? આઠ. તો અહીંયા કેટલી રકમ મૂકીશું તો અહીંયા આઠ વધશે, અહીંયા તો ઝીરો છે, એટલે ઝીરોમાંથી આપણે અહીંયા બાદ કરવાના છે, બરાબર. એટલે ચાર પાસેથી દસકો લઈશું તો જ અહીંયા બાદ થશે ને, દસકો લઈએ તો જ. તો અહીંયા ઝીરોનો કેટલો થાય? દસ. દસમાંથી આપણે આઠ કાઢી નાખીએ એટલે કે બાદ કરીએ તો અહીંયા આગળ બે વધે, બરાબર. અહીંયા તો ઝીરો હતો, સાથે દસકો લીધો હતો ને, એટલે એના પાસે ઝીરો તો હતો, અને આપણે અહીંયા એક રકમ ગમે તે બાદ કરવાની છે એટલે દસકો તો લેવો જ પડે. એટલે ઝીરોના દસ કર્યા અને દસમાંથી આપણે આઠ બાદ કરીએ એટલે અહીંયા વચ્ચેની રકમ તમને મળી જશે, બરાબર. દસમાંથી આઠ બાદ કરીએ તો કેટલા મળે? બે મળે. તો એ બે તમારે અહીંયા લખવાના છે. હવે ચાર પાસેથી દસકો લીધો હતો તો એની પાસે કેટલા, એક ઘટાડી દઈએ એટલે ત્રણ થાય ને, તો ત્રણમાંથી કેટલા બાદ કરીશું? તો અહીંયા એક આવે, તો ત્રણમાંથી આ એક બાદ કરો એટલે તમને વચ્ચેનો જવાબ મળી જશે, બરાબર. ખ્યાલ આવી ગયો બાળમિત્રો? ઉપર રકમ આપી હોય, નીચે જવાબ આપ્યો હોય, તે બંનેની બાદ બાકી કરી દેશો એટલે તમને વચ્ચેનો જવાબ મળી જશે. ચાલો એના પછીનો બીજા નંબરનો દાખલો છે. તો એમાં પણ જો અહીંયા કે બે ખૂટતા સ્થાન આપેલા છે, નીચે ઓછા 197, હવે અહીંયા આગળ 7. તો આ બે રકમ આપી છે એટલે આ બેનો સરવાળો તમે કરી દેશો તો તમને અહીંયા આગળ 9 મળી જશે. 7 વત્તા 2 તો કેટલા થાય? 9. 9માંથી 7 બાદ કરો તો શું કર આવે? 2 આવે, બરાબર. તો આ તમે વિરુદ્ધ કરવાનું, શું કરવાનું? વિરુદ્ધ. વિરુદ્ધ એટલે કે ઓછા આપ્યા હોય તો બાદ, વત્તા કરવાના, વત્તા આપ્યા હોય તો બાદ બાકી. તો આ બે રકમ જોડે જોડે આપી હોય તો આ બંનેની સરવાળો કરી દેવાનો એટલે ઉપરની રકમ તમને મળી જાય. 7માં 2 ઉમેરીએ એટલે 9 મળશે, એટલે કે 9માંથી 7 બાદ કરો તો બે જવાબ આવી ગયો. ચાલો હવે 1માંથી 9 ના જાય તો અહીંયા આપણે દસકો લઈશું, અત્યારે કશું જ નથી એટલે અહીંયા આગળ 1ના તમારે 11 કરી દેવાના, બરાબર. 11માંથી 9 બાદ કરો તો કેટલા મળે? 11માંથી 9 બાદ કરો તો તમને કેટલા મળે? અહીંયા આગળ 11 કરવાના આપણે લીટા, 4, 5, 6, 7, 8, 9, 10, 3, 4, 5, 6, 7, 9, 10, 11, બરાબર. એમાંથી આપણે કેટલા કાઢવાના છે? 9. તો 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 તો કેટલા વધ્યા? 2 વધ્યા, બરાબર. તો અહીંયા લખી દેવાના 2, બરાબર. અને હજી અહીંયા આગળ ચાલ, હવે આપણે અહીંયાથી દસકો લીધો હતો એટલે કઈ રકમ છે એમાંથી પાછું ઘટાડવાનું છે, પણ અહીંયા આગળ શું કરીશું આપણે? 2 ને 1 કેટલા થશે? 3. 3માં હજી પેલો દસકો ઘટાડવાનો છે ને, એટલે આપણે 4 લખવાના. અહીંયા આગળ 7 વત્તા 2 કર્યું હતું ને તો 9 આવ્યા હતા, પણ અહીંયા તો આપણે 1ને આપેલા હતા એટલે આપણે 2 વત્તા 3 થયા, 3ને બદલે 4 કરીશું તો જ એની ઉપર 3 વધશે ને, બરાબર. જો આ રીતનું થશે 419 ઓછા 197, 9. આ 7 અને 2નો સરવાળો કર્યો એટલે 9 આવ્યા, બરાબર. 1માંથી 9 ના જાય એટલે આપણે દસકો તો લેવો જ પડે, બરાબર. અહીંયા 2 ને 1 3 જવાબ આવે, પણ દસકો લઈએ તો 1 ઘટી જાય એટલે જવાબ કેટલા વધે? 2 જ વધે, એટલે આપણે 4 લખ્યા છે, બરાબર. એટલે આપણો જવાબ થઈ ગયો 222. ચાલો એના પછી ત્રીજા નંબરનો દાખલો. તો ત્રીજા નંબરમાં શું કરેલું છે? 7 છે ખૂટતું સ્થાન અને 4, 4માં 5 જાય ના જાય તો શું કરવાનું? દસકો લઈશું. અહીંયા તો શું છે આપણને ખબર નથી, બરાબર. એટલે અહીંયા આગળ આપણે પહેલાં શું કરવાનું? 14 કરી દેવાના. 14માંથી 5 બાદ કરતા કેટલા વધે? તો 14માંથી 5 બાદ કરીએ આપણે તો 9 વધે, બરાબર. હવે અહીંયા આગળ 0 છે એ તો આપણને ખબર નથી કે શું રકમ આવશે, એટલે આપણે અહીંયા 0 લખી દેવાનો છે, બરાબર. પછી અહીંયા આગળ 7, અહીંયા આગળ તો કશું છે જ નહીં એટલે અહીંયા 7 પાસેથી પણ દસકો લઈશું એટલે એની પર કેટલા વધશે? 6. અહીંયા 1 આપી દીધેલો છે, બરાબર. એટલે અહીંયા આગળ 9 લખીશું તો 9માંથી 8 બાદ કરીએ તો 1 વધે, પણ આને દસકો આપેલો છે એટલે આપણે 10 લખીને એની ઉપર 9 લખીશું, બરાબર. એટલે 1 જવાબ આવશે. અહીંયા 6માંથી આપણે કેટલા બાદ કરવાના છે? તો 4 વધશે, તો 6માંથી 2 બાદ કરીશું તો 4 વધશે, બરાબર. ચાલો હવે ચોથા નંબરનો દાખલો જોઈએ. 290 ઓછા 187, તો આમાં પણ અહીંયા 0 સ્થાન આપેલું છે, બરાબર. અહીંયા આગળ 10 લખીએ તો 7 બાદ કરતા નીચે જવાબ 3 વધશે, બરાબર. અહીંયા આગળ 7 વત્તા તમે 3 કરી દેશો તો પણ 10 થશે,
એટલે 10નું મીંડું જ લખવાનું છે અને ઉપર 10માંથી 7 બાદ કરતા 3 વધે, બરાબર? અહીંયા આગળ 0 લખો એટલે 10 જ ગણાય, 0ના કેટલા થાય 10. ચાલો હવે અહીંયા આગળ 9 અને 8 આપી દીધેલા છે એટલે 9માંથી 8 બાદ કરતા કેટલા વધશે? તો 1 વધે, પણ આપણે અહીંયા આગળ 10 કો લીધેલો છે 0, બરાબર? 10 છે ને અહીંયા 0 છે, એમાંથી 7 જાય નહીં એટલે અહીંથી 10 કો લીધેલો હોય, 8માંથી 8 જાય તો 0, 2માંથી 1 જાય તો 1, બરાબર? ચાલો એના પછી 5માં નંબરનો દાખલો 642 ઓછા 198, તમારે આ રીતનું પહેલાં આપેલું હશે. 0 વત્તા અહીંયા વચ્ચેનું સ્થાન છે, આજુબાજુ બે ખૂટતા સ્થાન છે, બરાબર? ઓછા 198, તો અહીંયા આગળ 8 છે અને 4 છે, તો શું કરીશું આપણે? કેટલા લખીશું? 8 ને 4 12 થાય, તો 12નો અહીંયા બગડો લખી દેવાનો, એટલે 2ના 12 થશે, અહીંયાથી 10 કો લીધો હશે એટલે અહીંયા આગળ 3 હશે, 3 ને 13માંથી 9 બાદ કરવાના છે. અને અહીંયા આગળ કઈ રકમ લખીશું? 5 લખીશું, 5માંથી 1 જાય તો 4 વધે, પણ આ 4 આની પાસેથી 10 કો લેવાનો છે એટલે કેટલા લખવા પડે? આપણે 6 લખવા પડે, બરાબર? જો આ રીતનું અહીંયા આગળ 8 ને 4 12, એટલે કે બગડો અહીંયા 12 આવી ગયા ઉપર, 12માંથી 8 બાદ કરીએ તો 4 વધ્યા, બરાબર? હવે અહીંયા આગળ 4 આપેલા છે એટલે આપણે 12 કર્યા છે તો એની પાસે એક ઘટાડેલો હોવો જોઈએ એટલે કે 3, એટલે 3ના 13 કરેલા છે, 13માંથી 9. હવે આ 13 ક્યાંથી કર્યા હોય? તો કે છે બાજુમાંથી, બરાબર? 10 કો લીધો હોય તો જ આપણી પાસે 13 થયા હોય, તો 10 કો અહીંયા આગળ 4 જવાબ તમને આપી દીધેલો છે એટલે આપણે અહીંયા આગળ 5 લખીશું તો આપણો જવાબ નીચે ખોટો આવશે, કારણ કે 10 કો લઈ લઈશું તો એની ઉપર 4 વધે ને 4માંથી 1 કાઢીએ તો 3 જવાબ આવે, એટલે આપણે 6 લખેલા છે એટલે 10 કો લેતા એની ઉપર 1 ઘટાડતા 5 વધે ને 5માંથી 1 બાદ કરતા 4 આવે, એટલે આપણે આ રીતની ગણતરી આગળ ધ્યાન રાખીને કરતા રહેવાની છે, બરાબર? ચાલો એના પછીનો બીજા નંબરનો દાખલો છે. આ 1 નંબરમાં 5 દાખલા આપેલા છે, એમાંથી તમારે એ કરવા, ઉદાહરણ મુજબ બાદબાકી કરો, બરાબર? આ રીતની ઉદાહરણ મુજબની બાદબાકી તમને આપી દીધેલી હશે. જો અહીંયા 2 ઉદાહરણ આપેલા છે અને 57 ઓછા 36 આ દાખલા પણ મેં તમને જ્યારે પ્રકરણ ચલાવ્યું હતું છઠ્ઠું ત્યારે શીખવાડી દીધેલા છે. હવે આમાં તમને કઈ રીત સરળ પડે એ તમારે નક્કી કરવાનું છે અને આ 2માંથી તમારે જે તમને રીત સહેલી પડે એ ગણતરી કરવાની છે. ચાલો હું તમને એ બંને રીતો સમજાવું કે તમને કઈ સહેલી પડશે, બરાબર? બંને સહેલી જ છે. હવે 57 છે અને 36 છે, તો આમાં જે પાછળની રકમ છે એને 0, બરાબર, 0 આવે એટલા સુધી ઉમેરવાના છે. તો 36માં કેટલા ઉમેરીએ? તો 40 થાય. 36ની નજીક શું છે 0માં? તો 40 છે, બરાબર? 36માં 4 ઉમેરીએ તો 40 થાય. હવે 40માં 10 ઉમેરીએ તો 50. આ રકમ કઈ લાવવાની? 0-0 વાળી લાવવાની છે, બરાબર? હવે 50 થયા તો 50માં કેટલા ઉમેરીશું તો આપણને પહેલી રકમ મળશે એટલે કે 57. તો 50 વત્તા 7 એટલે કે 57, બરાબર? મળી ગયો આપણને આ જવાબ. હવે જે આ 4, 10 અને 7 એ બધાનો સરવાળો કરીએ તો જવાબ કેટલો આવશે? 21, બરાબર? આ જવાબ તમારો 21 આવવો જોઈએ, એટલે કે 57 ઓછા 36. 57 ઓછા 36, 7માંથી 6 જાય તો 1, 5માંથી 3 જાય તો 2, એટલે આ રીતનો 21 જવાબ તમારે આવી ગયો હોય. નીચે તમારે આ જે લંબચોરસ બોક્સ કરો એનો પણ સરવાળો તમારે 21 થવો જોઈએ, બરાબર? ખ્યાલ આવી ગયો. અહીંયા આગળ જે પાછળની રકમ હોય એની ગણતરી ક્યાં સુધી? કે 0 આવે. 0 એટલે કે 40 અંક થાય. 36 છે એટલે 40 એની નજીક પડે. પછી 10 ઉમેરીએ તો 50. 40માં આગળની રકમ કેટલી છે ત્યાં સુધી ઉમેરવાનું છે, બરાબર? ચાલો એના પછી બીજું જ ઉદાહરણ છે એનું. તો અહીંયા આગળ એમાં પણ બંને રકમ સરખી છે, જવાબ 21 લાવવાનો છે આપણે. તો 36 વત્તા 10 ઉમેરીએ તો 46. તમને આ રીત સહેલી ના પડે તો આપ સહેલી પડશે એના કરતાં. 36માં આ જે પાછળની રકમ હોય એમાં 10 ઉમેરી દેવાના, બરાબર? તો 46 મળ્યા. 46માં 10 ઉમેરીએ તો 56 મળ્યા. હવે 56 વત્તા અહીંયા આગળ જેટલી રકમ આપણે ખૂટે છે એટલે કે આ પહેલી રકમ લાવવા માટે જેટલા અંક ખૂટે છે એટલા અંક લખવાના છે. 56માં 1 ઉમેરીએ તો 57.
હવે આ લંબચોરસ બોક્સનો સરવાળો કરો એટલે તમને જવાબ 21 મળી જશે. ચાલો હવે આ રીતની ગણતરીના દાખલા, નીચે ચાર દાખલા આપેલા છે તે તમને સમજાવું. તો જુઓ, ઉદાહરણ મુજબ બાદબાકી આપણે કરીએ. એમાં એક નંબરમાં 65 - 32, આપણે 65 - 32 એની સાદી બાદબાકી તો આ રીતની કરી દેવાની. 65 - 32, 5 માંથી 2 જાય તો 3, 6 માંથી 3 જાય તો 3, તો કેટલો જવાબ આવ્યો આપણો? 33. હવે મેં તમને કીધું હતું એ પ્રમાણે 32માં 0 સુધી જવાનું, એટલે 32માં 8 કરીએ તો 40 થાય, 40માં 10 ઉમેરીએ તો 50, 50માં આપણે કેટલા ઉમેરીએ તો 65 આવે, તો 50માં બીજા 10 ઉમેરીએ તો કેટલા થાય? 60. બરાબર, 10 અને બીજા 5 ઉમેરીએ એટલે 65 થઈ ગયા. તો અહીંયા આગળ 15, 8 - 10 - 15, જવાબ તમારે ગણી લેજો તો 33 થશે. બરાબર, અને આનો સરવાળો કરવાનો નથી, ફક્ત વચ્ચેના બોક્સનો સરવાળો કરવાનો છે. અને મેં તમને કીધું હતું કે આ રીત કરતાં તમારી જે બીજા નંબરની રીત છે એ તમને વધારે સહેલી પડશે. શું કરવાનું? જે પાછળનો 65 - 32, એમાં જે પાછળની રકમ છે 32, એનો સરવાળો કરી દેવાનો છે. બરાબર, તો 32 - 10 તો કેટલા થશે? 42. 42માં ફરી 10 ઉમેરો તો 52. હવે 52માં કેટલા ઉમેરીશું? તો 65. 52 પછી આપણે ગણવાના, 65 આવે ત્યાં સુધી. 52 પછી 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 64 અને 65 કેટલા થયા? તો કહેશે 13. તો અહીંયા આગળ 52 - 13 બરાબર બરાબર 65. હવે આ લંબચોરસ બોક્સનો સરવાળો કરશો તો તમને 33 જવાબ મળી જશે. બરાબર, આ રીત સહેલી લાગી ને બાળકો? ચાલો તો એના પછી બીજા નંબરનો દાખલો એવો જોઈએ આપણે. 80 - 62 = 18. તો આમાં 62ને આપણે 70 સુધી, 62માં 8 ઉમેરીએ એટલે 70, 70માં 10 ઉમેરીએ તો 80, 80માં અહીંયા આગળ 80 જ છે એટલે કશું જ ઉમેરવાનું નથી, એટલે -0 અને 80 જ લખી દેવાના. હવે આનો સરવાળો કરીએ તો 10 - 8 એટલે કે 18. બરાબર, એ પહેલી રીત. બીજી રીત છે 10 ઉમેરવાવાળી. કઈ? કે આપણે પાછળની રકમ, પાછળની રકમ એટલે કે 62માં 10 ઉમેરીએ તો કેટલા થશે? 72. બરાબર, 62 - 10 = 72. બરાબર, હવે 72માં 10 ઉમેરીએ તો 82. અહીંયા આગળ તો આપણે 80 લાવવાના છે તમે કહેશો, અને આ વધી ગયા છે તો શું કરવાનું? 82 - 2 થઈ ગયા 80. જો રકમ અહીંયા આગળ વધી જતી હોય આના કરતાં, પહેલી રકમ કરતાં, તો આપણે બાદબાકી કરી દેવાની. એ 82માંથી 2 બાદ કરો એટલે તમને જવાબ 80 મળશે. તો આમાં શું કરવાનું? આ બે જ રકમનો સરવાળો કરવાનો અને એમાંથી 2 બાદ કરવાના. બરાબર, 10 - 10 = 20 થાય, 20માં આ -2 છે એટલે બાદ કરતાં 18 મળશે. બરાબર, ચાલો એના પછી ત્રીજા નંબરનો દાખલો છે. 49 - 16 = 33. તો 49 - 16માં અહીંયા આગળ 16 છે તો આપણે 20 સુધી જઈશું. 16માં 4 ઉમેરીએ તો 20 મળે. બરાબર, 20માં 10 ઉમેરીએ તો 30 મળે. 30માં ક્યાં સુધી જઈશું તો 49 મળશે? તો 30 પછી બીજા 10 ઉમેર્યો તો 40. 40માં 9, બીજા 9 ઉમેરે એટલે 49 થઈ ગયા, એટલે 10 - 9 = 19 થયા. નાનો સરવાળો આપણે કરીશું તો 10 ને 4 = 14. બરાબર, એને એ રીતનો ના કરવો હોય તો 4માં 9 ઉમેરીએ તો કેટલા થાય? 13. 13નો તગડો, બધી પડી 1 અને 3 વખત 1 એટલે બીજા 3. બરાબર, ચાલો આપણે બીજી જોઈએ રીત. તો એમાં શું કરવાનું છે? પાછળની રકમ એટલે કે 16. 16માં 10 ઉમેરીએ એટલે 36. 26. 26માં બીજા 10 ઉમેરીએ એટલે કે 36. હવે 36માં ક્યાં સુધી જઈશું તો 49 મળશે આપણને? તો ચાલો 36માં પછી ગણીએ, 37, 38, 39, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 48, 49, 50, 48, 49, 50, 49, 50, 49, 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
पचास। हवे आपणे आनो सरवाळो तमे करशो तो तमने केटलो जवाब मळशे? तेत्रीस। बराबर, तो दस दस अने तेर बराबर तेत्रीस। चालो एना पछी चौथा नंबरनो दाखलो छे, अठावन ओछा सत्यावीस बराबर एकत्रीस। तो आमां सत्यावीस जीरोनी नजीक केटली कई रकम आवशे? तो तमे कहेशो ત્રીસ।
बराबर एटले 27 + 3 बराबर 30। हवे 30 में 10 उमरी तो 40। हवे 40 में केटला उमरीशू तो 58 थशे। तो 40 में 10 उमरी तो 50 अने 50 में बीजा 8 उमरी तो 58 थाय। 10 अने 8 केटला थया 18 बराबर। तो अहीं 40 + 10 18 बराबर 58। हवे आपणे आनो सरवाळो करिए तो 3 ने 8 केटला थाय 11। तो 11 नो 1 वधी पड़ी 1 अने 1 1 अने 1 केटला थया 3 बराबर। चालो हवे अथवा वाळो दाखलो जे तमने सेली रीत पड़े छे ते दाखलो जोईए। तो 58 - 27 बराबर 31 जवाब। तो आमां 27 में आपणे प्रथम 10 उमेरी दईशुं એટલે કે 37 37 માં ફરી 10 ઉમેરો 47 હવે 47 લખી દેવાના અને 58 સુધી કેટલા અંકની જરૂર છે તે આપણે ગણીશું 47 પછી 48 49 50 51 52 53 54 55 56 57 ને 58 કેટલા અંકની જરૂર પડી તો 1 2 3 4 5 6 7 8 9 10 અને 11 બરાબર અહીંયા લખવાના 11 બરાબર 58 બરાબર। હવે આપણે આ બોક્સનો સરવાળો કરીશું 10 અહીંયા આગળ 1 અને 3 છે એટલે 31 જવાબ આવી ગયો આપણને બરાબર। આ રીત તમને વધારે સહેલી પડશે। ચાલો એના પછી જોઈએ બીજા નંબરનો દાખલો બરાબર। પહેલા નંબરનામાં ઉદાહરણ મુજબ આવ્યું હતું, હવે પ્રકરણ નંબર 7નો જે પહેલા નંબરનો દાખલો છે તેના જવાબ તમારે આપી જ દીધેલા છે એસાઇનમેન્ટમાં। તો અહીંયા આગળ તમને હું કેલેન્ડર બતાવી દઉં, કેલેન્ડરના મહિના પરથી પ્રશ્નોના જવાબ લખવાના છે બરાબર। તો જુઓ કેલેન્ડર 2018નું છે, ઓક્ટોબર 2018નું છે, એમાં રવિવાર સોમવાર મંગળવાર બુધવાર ગુરુવાર શુક્રવાર અને શનિવાર બરાબર આ રીતના વાર આપેલા હશે અને નીચે પહેલી તારીખથી સોમવાર અને છેલ્લી 31 તારીખે બુધવાર આવે છે બરાબર। તો એમાં નીચે પ્રશ્નોના જવાબ આપણે આ કેલેન્ડર ઉપરથી આપવાના છે। તો એમાં નીચે પહેલો પ્રશ્ન આપેલો છે કે આ મહિનામાં સોમવાર કેટલા છે, તો આપણે કઈ રીતના ગણવાના સોમવાર, કેલેન્ડર તો તમારી પાસે જ છે તો સોમવાર જોઈએ, અહીંયા સોમવાર લખેલું છે। તો પ્રશ્ન પૂછ્યો છે કેટલા સોમવાર છે, તો 1 તારીખે સોમવાર, 8 તારીખે સોમવાર, 15 તારીખે સોમવાર, 22 તારીખે, 29 તારીખે બરાબર। આખી લાઈન જ ગણી લઈએ તો કેટલા ખાના થયા, 1 2 3 4 અને 5 ખાનામાં સોમવાર આવે છે એટલે કે 5 સોમવાર આવે છે। તમારે અહીંયા ખાલી જગ્યામાં શું લખવાનું, આ મહિનામાં સોમવાર કેટલા છે, તો તમારે લખવાનું 5 બરાબર। આ રીતનું કેલેન્ડર જોતું જવાનું, પ્રશ્નના જવાબ આપતું જવાનું। બીજા નંબરનો પ્રશ્ન છે 28 ઓક્ટોબરે કયો વાર છે, ઓક્ટોબર મહિનાનું કેલેન્ડર છે, હવે આપણે 28 તારીખે એમાં શોધવાની છે। તો 28 તારીખ ક્યાં છે, આ રહી 28 તારીખ બરાબર। તો એમાં કયો વાર આવે છે 28 તારીખે, તો તમારે ઉપર જોવાનું રવિવાર બરાબર, એ ખાનામાં જ્યાં વાર લખ્યો હોય ત્યાં જોઈશું તો આપણને રવિવાર દેખાશે, તો અહીંયા લખવાનો જવાબ રવિવાર। ત્રીજા નંબરનો પ્રશ્ન છે બીજા ગુરુવારે કઈ તારીખ આવે, તો આ રહ્યો ગુરુવારનું બોક્સ બરાબર। હવે બીજો ગુરુવાર કીધો છે, આ 4 તારીખે પહેલો ગુરુવાર છે, તો બીજો ગુરુવાર એની નીચે કઈ તારીખ આવે, 11 તારીખ, તો અહીંયા લખવાનો જવાબ 11 તારીખ બરાબર। ચાલો હવે આપણે બીજા નંબરનો પ્રશ્ન જોઈએ, તો જુઓ નીચે એક કુટુંબના સભ્યો અને તેમની હાલની ઉંમરની વિગત આપેલ છે તેના આધારે પ્રશ્નોના જવાબ લખો। આપણે પ્રકરણ 7 ચલાવ્યું હતું ત્યારે તમને મેં ઉંમર વર્ષ અને બરાબર કઈ રીતના શોધવાનું તે સમજાવ્યું હતું। તો એમાં જુઓ પહેલા નંબરનો દાખલો છે કે તમને આ રીતનું બોક્સ આપેલું હશે, કુટુંબના સભ્ય તો કોણ છે, મનીષા, તેની મમ્મી, તેના પપ્પા અને તેની દાદી, કુટુંબમાં કેટલા સભ્યો છે, 4, અને તેઓની હાલની ઉંમર આપી છે વર્ષમાં બરાબર। તો મનીષાની હાલની ઉંમર 8 વર્ષ, તેની મમ્મીની 35 વર્ષ, તેના પપ્પાની 39 અને તેના દાદીની કેટલી છે, 72 બરાબર। એમાં તમને 3 પ્રશ્નો આપેલા છે કે મનીષાની દાદી તેની મમ્મી કરતાં કેટલા વર્ષ મોટા છે,
तो मनीषानी दादीनी उमर केटली छे 72 अने तेनी मम्मीनी उमर तो केसे 35 बराबर तो ए बन्नेनी बादबाकी करवानी आ रीतनी बादबाकी करवानी थी 72 वर्ष दादीनी उमर ओछा 35 वर्ष मम्मीनी उमर बराबर तो 72માંથી 35 બાદ કરવાના 2માંથી 5 ના જાય તો આપણે 7 પાસેથી 10 કો લઈએ તો એની ઉપર કેટલા 6 આવે બરાબર એક ઘટાયે તો 6 આવે અને અહીંયા 2 ના કેટલા કરવાના 12 12માંથી 5 બાદ કરીએ તો કેટલા વધે 7 અને 6માંથી 3 બાદ કરીએ તો 3 બરાબર તો કેટલા વર્ષ મળ્યા આપણને 37 તો તમારે શું લખવાનું ખાલી જગ્યામાં 37 વર્ષ બરાબર હવે એના પછીનો બીજા નંબરનો પ્રશ્ન છે મનીષા તેના પપ્પા કરતા કેટલા વર્ષ નાની છે તો આમાં બે જણને નામ આપી છે કે મનીષા અને તેના પપ્પા તો આપણે એ બંનેની ઉંમર લેવાની તો એમાં જે મોટી રકમ હોય તે રકમ ઉપર લખવાની નાની રકમ નીચે લખવાની 39 ઓછા 8 તો 39 માંથી આપણે 8 બાદ કરીશું એટલે એને મનીષાની ઉંમર ખબર પડી જશે બરાબર તો 39 ઓછા 8 39 કોની ઉંમર છે પપ્પાની અને 8 વર્ષ મનીષાની બરાબર તો 9માંથી 8 બાદ કરીએ તો 1 અને ઉપર 3 નીચે કશું જ નથી એટલે કે 0 તો 3 ના 3 તો કેટલા વર્ષ મળ્યા આપણને 31 વર્ષ એટલે મનીષા તેના પપ્પા કરતા કેટલા વર્ષ નાની છે તો 31 વર્ષ નાની છે બરાબર ત્રીજા નંબરનો પ્રશ્ન અથવા તો આ રીતનો પ્રશ્ન પણ તમને આપે કે મનીષા તેના પપ્પા કરતા કેટલા વર્ષ નાની છે અથવા તો તેના પપ્પા મનીષા કરતા કેટલા વર્ષ મોટા છે બરાબર બંનેનો જવાબ આ રીતનો જ શોધવાનો છે ત્રીજા નંબરનો છે મનીષા જન્મ સમયે તેની મમ્મીની ઉંમર કેટલી હશે મનીષાના જન્મ સમયે તેની મમ્મીની ઉંમર શોધવાની છે એટલે કોનું કોનું નામ આવી છે મનીષા અને તેની મમ્મી તો એમાં બંનેની ઉંમર આપણે લઈશું તેની મમ્મીની 35 અને મનીષાની 8 તો કઈ રકમ મોટી છે તો મનીષાની મમ્મીની પહેલાં લખવાની ને એમાંથી 8 વર્ષ બાદ કરવાના બરાબર જો તમારે દાખલો ગણીને ન કરવું હોય તો તમે 35માંથી 8 બાદ કરતા ફાવે તો પણ તમે કરી શકો છો જો અહીંયા આગળ મેં દાખલા ગણીને બતાવ્યા છે 35 ઓછા 8 અહીંયા આગળ 5માંથી 8 ના જાય એટલે આપણે શું કરવાનું 10 કો લેતા 3 ઉપર 2 વધે અને 5 ના 15 15માંથી 8 બાદ કરીએ તો કેટલા વધે 7 અને 2 ના 2 બરાબર 2 ની નીચે કશું જ બાદ નથી કરવાનું એટલે કે 0 છે તો 2 ના 2 એટલે કે 27 વર્ષ હશે બરાબર મનીષાના જન્મ સમયે તેની મમ્મીની ઉંમર 27 વર્ષની હશે તો ખ્યાલ આવી ગયો બાળ મિત્રો તો આજે આપણે અહીંયા સુધી જ તમારા આજનો અભ્યાસ પૂર્ણ કરીશું બરાબર આગળનો જે અભ્યાસ છે પ્રશ્ન નંબર કયો છે ચોથાનો 10 સુધી આપણે કરીશું બરાબર એમાં ત્રીજા નંબરનો જે સવાલ આવ્યા છે જન્મનું પ્રમાણપત્રવાળા એ આગળના ભાગમાં આપણે સમજીશું બરાબર ચાલો આટલું હોમવર્ક તમારે સુંદર રીતે તમારી નોટબુકમાં લખી દેવાનું છે